गुजरात सरकार द्वारा राज्य में शिक्षण क्षेत्र घनी बधी उपलब्धिओ प्राप्त थई होवानो दावो करवामां आवे छे, परंतु साचा अर्थ में हजू सुधी गामडाओमां शाळाना मकानोनी वात तो दूर रही, परंतु ज्यांथी भूलकाओनुं घडतर शुरू थाय छे तेवा पूर्व प्राथमिक शिक्षण आंगणवाड़ीनी हालत ज खूब ज खराब छे। बारडोलीना माणिकपोर अने उवा सहितना गामोनी आंगणवाड़ीओ खूब ज जर्जरित हालत में छे। सूरत जिल्लाना 106 आंगणवाड़ीओ जर्जरित हालत में छे, जेमां माणिकपोर अने उवा गामनी आंगणवाड़ी एटली जर्जरित छे के त्यारे कोई पण दुर्घटना सर्जाई शके तेवी स्थिति छे। हाल माथे ચોમાસુ છે ત્યારે આ જર્જરિત મકાનમાં બાળકો કેવી રીતે બેસાડવામાં આવશે તે વણ ચિંતાનો વિષય આંગણવાડી વર્કરોમાં જોવા મળ્યો છે, અને તેઓ ભયના ઓથાર નીચે દેશના ભાવિને મજબૂરીવશ ભણાવી રહ્યા છે। દીપેશ ડી પટેલ, તાલુકા વિકાસ અધિકારી, બારડોલી। બારડોલી તાલુકા પંચાયત અંતર્ગત 25-26 જેટલી આંગણવાડીઓ જર્જરિત છે, શું કહેશો? અત્રેના તાલુકાના ICDS હેઠળની જે 25-26 જે જર્જરિત આંગણવાડીઓ છે તેની જાણ જિલ્લા કક્ષાએ કરવામાં આવેલી છે। તે પૈકી 6 આંગણવાડી મનરેગા હેઠળ અત્યારે કામગીરી ચાલુમાં છે, અને જે બાકી રહેલી જર્જરિત આંગણવાડી છે તેને આગામી આયોજનમાં, વિવિધ આયોજનમાં અમે એનો સમાવેશ કરી સરકારશ્રીના અનુદાનથી તેને પણ પૂર્ણ કરવાના પ્રયત્ન અમારા ચાલુમાં છે। સરકારશ્રીના નિયમ અનુસાર યોગ્ય જગ્યાએ એને બેસવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે। આંગણ કાર્યકરનું કામ કરું છું, મારે આંગણવાડીનું મકાન જર્જરિત મકાન હોવાને કારણે મારા બાળકો અંદર બેસાડી શકાતા નથી, પણ હું આ ગામમાં સબ સેન્ટર છે તે સબ સેન્ટર ઉપર બાળકો બેસાડું છે, તેના પણ આજુબાજુની બારી જાળિયા હોવાને કારણે ચોમાસામાં અંદર પાણી આવે છે અને બાળકોને મારાથી બેસાડી શકાતું નથી, એટલા માટે મેં ઘણી રજૂઆત કરેલી છે આંગણવાડીનું મકાન બને એ માટે, પણ હજી સુધી આંગણવાડીનું મકાન મારું બન્યું નથી, તો હું એટલી આશા રાખું છું કે મારી આંગણવાડીનું મકાન જર્જરિત તો આ હું આવીને 4 વર્ષથી અહીંયા, ત્યારથી મારું મકાન જર્જરિત છે, એટલે મેં તૂટી ગઈને હાલતમાં છે, એટલે પછી આ બેનને કીધું તેમ કે કોઈ અહીંયા બેસાડો, તો હું 4 વર્ષથી અહીંયા આંગણવાડી ચલાવું છું, પણ મારી આંગણવાડીનું હતું મારું નામ કોમલબેન ગણેશભાઈ હળપટી છે, મારું ગામ ઉવા છે, અમારું ગામનું આંગણવાડી તૂટી ગયેલું છે, જલ્દી બનાવી દેજો। બાળકો બધા ઉવા સેન્ટરમાં સબ સેન્ટર પણ બેસે છે, તો અમારે મકાનની ખાસ જરૂર છે। ભાઈ પરમાર છે, હું માણેક આંગણવાડી માણેકપર 1માં કાર્યકર છું, મારું આંગણવાડીનું મકાન જર્જરિત છે અને અનેકવાર સરકારશ્રીને રજૂઆત કરવા છતાં પણ હજુ બન્યું નથી, આવનાર ચોમાસુમાં મારી આંગણવાડીનું ઘર બની જાય એવી સરકારશ્રીને મારી રજૂઆત છે।